અને એક વાત સત્ય છે કે તમે હુતા પહેલા તમે જેવા વિચાર કરતા કરતા હો એવા તમને સપના આવે. મહાપુરુષોને સપના આવે જ નહીં. હા, અને એના સપના આવે તો કેવા આવે કે આગળનું ભાવિ દેખાડી દે છે, ઘટના ઘટવાની હોય કહી દે. રાધાજી ને સપનું આવ્યું છે, સપનામાં કારણ કે કૃષ્ણમય ના સ્મરણ છે એટલે રાધાજી એની સાહેલીને બીજી ગોપીને વ્રજની નારીને એમ કે હે સખી હું હુતિ, મને શ્યામ સપનામાં આવ્યો, મને કૃષ્ણ સપનામાં આવ્યો. સપનાની ઘણી બધી વાતો છે. માં જાનકી અશોક વાટિકામાં હતા ત્યારે ત્રિજટાને કહે છે, ત્રિજટા મને બાયા સપનું આવ્યું. શું? કે એક વાનર આવ્યો અને વાનરે લંકાને હળગાવી નાખ્યો. હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળતા હતા કે માં હાસુ ન કરું તો અંજની પુત્ર ન કહા. અમારું પૂરો મન કહેતો મન કે માહે મને જ કહી દે હારા સપના નો હોય, તને કેવા આવે? મન કે હડકાયું વાહે ચું હોય, ખૂટિયાય ધીકેલી તો હોય, મારી ઘરવાળી મને વેણે વેણે મારતી હોય. તમે જેવા વિચાર કરો એવા સપના આવે ને ભાઈ. ઓલો કાકો ભત્રીજો ભાઈ ભેગા રહેતા, કાકો ભત્રીજો બાબુ નાનો ભાઈ શહેરમાં રહેતો, મોટો ભાઈ ગામડે રહેતો હતો, એટલે મોટા ભાઈ ને છોકરો નાનો ભાઈ શહેરમાં રહે છે, એને ભેગો છોકરાને મોકલું તો થોડાક સારા વિચારો આવે, થોડોક સુધરે. આ બધી માન્યતા, બાકી હકીકત આ નથી. હારા પાડો માર્યો તો હારા પૂછજો આવે, ના રે ના, કમામ હોય તો વેડામાં આવે, બાકી ભોળાનાથ ની પ્રજા ભૂત ભેગી મોટી થઈ એ કે ભૂત જેવો નો છો. અને ભૂત નો એ કે ભોળાનાથ ગણપતિ ના જેવો એ કે નો છે, બોલ એ કે પૂજાણો ભૂત નો, ભૂત ભવે હર નો થાય. એટલે મોટા ભાઈ ને એમ કે નાના ભાઈ જ્યાં શહેરમાં રહે મોકલો, પણ નાનો ભાઈ બાપુ બહુ આગળ વધી ગયેલો યોગામાં ધ્યાનમાં. તો ઓલો છોકરો રેવાયો હતો એને એ ધંધે છોડાયો, બેટા સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન. તેને રોટલી જમવા આપ્યો અને ભત્રીજો ખીજાણો કાકો સોબ જમશો. હું 15-18 રોટલી નો પેસેન્જર ને તું તેણીમાં પતાવ, 15 રોટલી નો કાપ. કાકા આમ ન હોય, આવા કાકા ન હોય. એ બળજો રળે એમ રળી પડતું, મારો ખોરાક વધારે એ કાકા. 5 રોટલી ખાતા હોય એને 3 રોટલી દેતો બરાબર, પણ હું 18 નો પેસેન્જર ભલા માણ. નહીં બેટા, સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન બેટા, યોગા કરો, આસન કરો બેટા. રામદેવજી મહારાજ ને જોઈ ગયો છે, ભલે એ પ્રણામ, એને મારા હાથ વાર પ્રણામ. હા, એને ઘણા ટીકડીઓ ખાતા બંધ કરી દીધા, પણ એને હજી એની આખું હાર્યું નથી કર્યું. બોલો, એક જ ઉખાડે મને મજા આવે ભાઈ. અને જેને એક આંખ હોય ને એને વિડીયો નું કામ જલ્દી ફાવે, કારણ કે 20માં પણ દેહ અડાડ્યું નથી ને ઉભડ્યું નથી. અને હાથ નો લકવા હોય ને એને બેંકમાં કેચિયર ની નોકરી લઈ લેવાય. આમાં હાથ નો લગવા હોય ને એને બેંકમાં કેચર રૂપિયા ગણવા બેહાડ દે, કારણ કે બંડલ જ પકડાઈ દેવાનું, બાકી બધું એને આછા કામ છા કરે. યોગ હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બેનું બેઠે બેઠે એમ ન ગોચું છું. હવે મારો જાતિ સ્વભાવ પૂછ્યા કે રહી એકું નહીં. મેં કીધું શું બેનો કરો છો? મને કે રામજી મહારાજ કીધું છે એ નખ ઘછો ને તો વાળ વધે. સરસ લ્યો, મેં કીધું. એક બેન નતા કહતા, બોલો ઈ આમ બેઠા હતા. નખ બેન તમે કેમ નખ નથી ઘસતા? એ કે મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો કરો યોગા, લ્યો કરો. હું એ હાટું ના પાડું કે આપણે થતું હોય ધંધો કરો ભાઈ, કરતા હોયસો કીજીએ વર્ણ કીજીએ કબ, પછી માથું યુજાય હેવાળમાં માથે રે બે પગ, કરતા હોયસો કીજીએ અને વર્ણ કીજીએ કબ. એટલે ઓલો ભત્રીજો કાકા ને આમ કે એ તારી ગા, એ કાકા નહીં બેટા સૂક્ષ્મ આહાર. 6 મહિના ગયા તો છોકરો હાઠીકા જેવો થઈ ગયો, હાવ દુબળો. એમાં શાવળો આવ્યો, દુબળા માણાને ઠંડી વધારે લાગે. સવારના પોરમાં તડકો ખાવા માટે ફળિયામાં કાકો ભત્રીજો બે બેઠા, કારણ કે તડક્યા સિવાય કાંઈ ખવાય એવું હતું નહીં ઘરમાં. ઓલા ડોક્ટરે ગામડાના બાપાને પૂછ્યું, બાપા હું ખાધું? ત્યાં ખોખારો ખાધો, બીજું કાંઈ બગા હું, બીજું હું ખાય તારા બાપનું કપાળ. તડકો ખાવા, હુફાળો તડકો ખાવા કાકો ભત્રીજો ભાઈ બેઠેલા થાય, અને એમાં કૂતરું આવ્યું. કૂતરું ભત્રીજા કરતા દુબળું, બોલો પાહળ પાહળું દેખાય થાય. ગામે મારી મારી ઢોલની દાંડી જેવી પૂછડી કરી નાખેલી, અડધી રવાડી માથેલી વી ગયેલી, ખુહુર્યું થઈ ગયેલું, જીભે ડૂસો વળી ગયેલી. ભય હું
જ્યાં કૂતરું આવ્યું એટલે એના કાકાએ કીધું, જો તો બેટા કૂતરું કેટલું દુબળું છે. તો ઓલો કે નક્કી એના કાકા ભેગું રહેતું હશે. તમે કોની ભેગા રહ્યો છો, તમે કોની નજીક રહ્યો છો, એ મોટા મોટી મહત્વની વાત છે. મહાપુરુષોની નજીક જેટલા આપણે રહીને, ભલે આપણે ભજન ના કરતા હોય, પણ એના તરંગો આપણને મળે, એનો પાવર આપણને મળે, આ લાઇટ છે એનો જેટલો પ્રકાશ આપણને મળે છે અને આપણને ઉજળા દેખાડે છે, એટલો જ પાવર ભજનનો હોય છે. તમે મહાપુરુષની નજીક રહ્યો ને એટલા જ હું તમે ઉજળા થઈ જાય ભલા માના, જેટલા નજીક રહીએ. રાધાજી એમ કહે છે કે હું સુતી છું અને મને સપનું આવે છે. ભગવાન શામ આવે કેવો છે કે એને કાંઠે છોફે કાળી કામળી, કારણ કે એને ગોકુળનો એક વ્રજનો કૃષ્ણ જોયો છે, ગાયું ચારતો કૃષ્ણ જોયો છે, એટલે એને કામળી વાળો દેખાણો, કારણ કે ગાયું ચારવા જતો ને ખંભે કામળી રાખતો. ફરી વાર રાધાનો વિચાર ફેર્યો કે નહીં, હવે તો એ મથુરાનો રાજા છે, કદાચ એને ડોકે એમનો હાર છે. એને કાંધે સોભે કાળી કામળી અને અહીંયા કાંઈ હિરલા કર્યો હાર, પણ પાછો કૃષ્ણ કેવો લાગે છે એને, એ જી એને માથે રે મુગાટા મુખે રૂડી દાંત કઢાવું ને મને મારો વિષય છે, અને જે માણસ ખુલાદેથી દાંત નો કાઢતો ને બાપુ એની ઉપર કોઈ ભરોસો ન કરો, મીઠા ઉપર તો કોઈ થી ભરોસો ન કરો, ભલે આપણો બાપો હોય. એને કે નોખો કે 10 વીઘા તારી વધારે લઈ લે, બાકી મને નોખો કે, અને એના પાડોહમાં ન રહે, અડધી કિંમતમાં બંગલો વેચી નીકળજો, તું રે અમે નીકળીએ રાકા. તું દાંત નો બીજાને, તારી તારા મોઢાની મુસ્કાન તું બીજાને ન દી શકતો, તું ખાખ બીજાને કઈક દઈએ, ખડીક દીદીને કૂતરે મારતો એની પર દાન દે કે ભેળ. ફળિયામાં કૂતરું આવ્યું, એક બાપ દીકરો બે બેઠા હોય અને બાપ છોકરાને ટકોર કરે, બેટા પરોણો પરોણો, કૂતરાને ખબર પડી જાય કે આપણો પ્રબંધ થઈ રહ્યો છે. કૂતરું ભાગવા જાય ને ડેલી માલી આમ ફેંકવા જાય ને, તા બાપ બારી દઈ દેવો, અડધું કૂતરું બહાર ને અડધું અંદર, આમે જોયેલું છે બાપા. બાપ આમ આમ બારી દબી રાખે અને કૂતરું નીકળવા હાટું આમ આવલા મારતું હોય, અને છોકરો પરોણે પરોણે વાહેલી ઉપાડ કરતો હોય, અને એની રાડ્યું ગામ સાંભળતું હોય, એમાં લઈ કૂતરા સટકતા જોયા મેં, જીવને જોખમે સટકતું હશે ને, અને હિમાલય સટકે જેમ તેમ ભાગે ભાઈ, જાણે બજારમાં રોકેટ નીકળ્યું હોય એમ જાતો હોય, અને કોઈ પુરુષે માર્યું હોય તો એ કૂતરાના અવાજમાં ફેર હોય, બોલો, કોઈ પુરુષે માર્યું હોય ને તો એ નફાવટ 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 એવો અંદરથી સ્વર નીકળતો, ખમાજો કોઈ બેને માર્યું હોય તો એ કૂતરાનો સ્વર ફરી ગયો હોય, આખો વહુ 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 કરતો કરતો જાતો, એની રાડ કહી દે અને કોને કાં કહી દે. ન્યાલી તમે શું આશા રાખો એનો, શું એને 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 એનો એનો વિચાર કેવડો.
કોઈ દી કલાકારી ની વાત કરીને મેં કીધું મન કે ના ના ઓલો દરિયા તણો ક્યારો કર્યો કાક બાપુ નું બોલ્યા મેં કીધું હા બોલ્યો કાક બાપુ નું છે બોલ્યું મન કે મારે ભાઈ મને એ થાય હારો દરિયો ગાળ્યો તેનો ગાળ ક્યાં નાખ્યો છે મેં તારી ઘેર અમી ત્યાં તારા બાપ તેથી રાહત કામમાં હતા ત્યાં મોજ કરીને મેં કીધું આગળ વધીમાં કાંઈ એમ આ બધી પરમાત્માની રચના છે એમાં આમ કેમ છે રાવણ ને દહ માથા હતા તું ટી શર્ટ ની પહેર્યું હોય ને લે અરે તારા બાપ તેથી ક્યાં ટી શર્ટ હતા તું હાવ હાવ તું આવ નાખી દેવાની વાત કર તા તો પાછો હું કે મન કે પડખા ફેર્યું હું યોજ નહીં એક્યો હોય એટલે જેને દહ માથા હસવાન તેવડે પડખા ફરવાન તેવડ નહીં હોય એ હું નાટક નો રાવણ હતો ઈ પુઠાણા લગાડીના માં નીકળ્યો હોય એની માથે મુંગટ અને મુખે મોરલી અને સૂર્યના મધુરા સપડાય પણ બાબુ શેલી કડી મને બહુ ગમે છે રાધાજી કે શરણાગતિ સ્વીકારે છે એ હું તો ભૂતી રે ભૂતી રે જોયા કરું શામ મે એ હું તો ભૂતી રે ભૂતી રે જોયા કરું શામ મે જાદુ તો મારો જાદવીયો જીવને ઠપકો આપે છે જો કૃષ્ણને સપનામાં રહેવાની તૈયારી હોય તેને કહી ગયો મારી સુવાની તૈયારી છે આખી જિંદગી ન જાગો જો મારા સપનામાં ન જાગો અને જેને જેને આવા સપના ચડી ગયા આ સંતોને એવા આમાં નક્કી નથી થતું કે સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કઈ હું જ પડે અમુક સપના રાતે એવા આવી જાય જાગી ત્યારે આપણને ભ્રાંતિ થાય કે હારું હું એ હાજે હતો એ હાચું છે કે અત્યારે જાગું છું એ હાચું છે અને એનો દરબાર જ એવો છે.